રુઝનબેન, આ મુદ્દે આપનું શું કહેવું છે? આપે બાઇટ પણ સાંભળી પ્રોગ્રામ શરૂ થતા પહેલા. ના, એ આ કહું છું, એ પહેલા મારે સાહેબને કહેવું છે કે પેલી જયારે બહેને કમ્પ્લેન કરી હતી ત્યારે કમ્પ્લેન નહોતી લેવાઈ. ઘણા પ્રોસેસીસ કર્યા પછી મીડિયા પ્રેશર પછી કમ્પ્લેન લેવાય છે, એટલે ખોટું એમાં એડજસ્ટ ના થાય કે અમે કમ્પ્લેન આવીને અમે તરત લઈને અમે એક્શન લીધો. એટલે લેટ અસ નોટ ટોક દેટ. પોઈન્ટ નંબર વન. સેકન્ડ, હવે જે આપણે આમની વાત કરીએ, જે આપણા ડેપ્યુટી મેયરે કર્યું, અરે સોરી, એક્સ મેયરે કર્યું, તો એમના બહુ સિમ્પલ છે. ઘણી બીકોઝ આઈ વર્ક ફિર સાયબર ક્રાઇમ એન્ડ ઓલ દેટ. સિમ્પલ લોજિક તો સૌથી પહેલા કે છે કે હર માણસ આજની તારીખમાં પોતાનો મોબાઈલ લોક રાખે છે. એટલે એનો એક તો કોઈ કે આઈને મોબાઈલ ખોલ્યો, એ કે છે ને મારો મોબાઈલ એ થયો, હેક થયો, તો પહેલા તો કોઈક પહેલા તારો મોબાઈલ આઈને ખોલી ગયો, પછી બીજો ખોલી ખોલીને પછી એમાંથી ફોટા નાખવા પડે, કારણ કે ફોટા નાખે તો જ ફોરવર્ડ થાય ને. એટલે મોબાઈલમાં એ ફોટા હતા, દેટ મીન્સ અગર હતા તો એનો મતલબ કે આ ભાઈ એમ ફોટાની લુફ્ત તો માનતો તો જ, બરોબર કે નહીં? ત્રીજી ઇમ્પોર્ટન્ટ વાત છે, જગ જાહેર છે, બધાને ખબર છે, કોઈ નવી વાત નથી. આપણે તો શું કે પર્સનલ તો છોડી દો, આપણી એસેમ્બલીઓ નથી છૂટી, નથી ગુજરાતની એસેમ્બલી છૂટી કે નથી કર્ણાટકની એસેમ્બલી છૂટી. એમાં આ બધા પોર્નો જોતા હતા, પછી ભલે એફએસએલ એ બધું ગોળ ગોળ દોડીને મૂકી દીધું કે ના 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 ક્લીન ચીટ આપી દીધી, પણ સત્ય હતું કે પોર્નો જોવામાં આવતો હતો. એટલે કમિંગ બેક ટુ આ ભાઈની જે વાત કરીએ, આ એક્સમેનની વાત કરીએ, તો એમના મોબાઈલમાં હતું, એમને પોતે જ ફોરવર્ડ કર્યું પણ ભૂલથી ફોરવર્ડ કર્યું. હવે ઘણી વાર એવું થાય, બહુ માણસ એન્થું થઈ ગયું હોય તો એને કંઈક બી કોઈક બીજા નાલવા કરતા એના ભૂલથી ગ્રુપમાં દબાઈ ગયું. આ જ ભૂલ હતી, બાકી કોઈ આમાં હેકિંગ નહોતું યા કોઈ ચીટિંગ નહોતું, આ ભાઈએ પોતે કર્યું. પણ હવે જેમ બીજા ઘણા લોકોએ પોતાને કહે છે ને કે મારું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું, તમે શું કરીને આંતે, તો પોતાના જાતને બચાવવા એમને કોઈ હેક થયું. હવે અગર સિરિયસલી એ જેન્યુઅનલી એ હોય કે ઇનોસન્ટ હોય, તો બહુ સિમ્પલ વાત છે, પોતાનો મોબાઈલ એફએસએલમાં આપી દે. જો મોબાઈલ એફએસએલમાં જશે એટલે ભલે એમને ડિલીટ કર્યા હશે ફોટો, 4 મહિના જૂના બી ફોટો અંદરથી નીકળશે. અને એટલે એફએસએલ માં પોતાનો મોબાઈલ નથી આપતા, કારણ કે એમને ખબર છે કે અંદર બધા ફોટાઓ નીકળવાના છે. બીજું કે એફએસએલ માં આ સાયબર ક્રાઇમ માં કમ્પ્લેન કરે તો બટ નેચરલ થી કે એ બી ખબર પડી જશે કે એ પહેલા બી આ ભાઈ બીજા ગ્રુપ્સમાં આ નાખતા હતા, પોતાના પર્સનલ ફ્રેન્ડોમાં તો નાખતા હતા.